અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં ફરજ બજાવતો ગ્રામ્ય સેવક રૂપિયા 2000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. સરકારી કચેરીઓમાં નાણાંની કોથળી જ્યાં સુધી ખુલ્લી ન મુકાય ત્યાં સુધી સરકારી બાબુઓ અરજદારના સામાન્ય કામકાજ કરતા નથી, ત્યારે મોડાસા તાલુકા પંચાયતની વિવિધ શાખાઓમાં નાણાં લેવાતા હોવાની વાત સચ્ચાઈ પૂરી પાડે તેવા બનાવમાં ગ્રામ વિકાસ શાખાના શિણવાડ વિસ્તારમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા એમડી બરંડાએ ઇન્દિરા આવાસના લાભાર્થીને બીજો હપ્તોના નાણાં ચૂકવી આપવા માટે રૂપિયા 2000ની માંગણી કરતા અરજદાર રામજીભાઈ અકરામજી ખાંટને અરવલ્લી જિલ્લાના એસીબીને ફરિયાદ કરી હતી, જેથી પીઆઈ જે એમ વાઘેવા મોડાસા તાલુકા પંચાયતના છટકો ગોઠવી બપોરના સમયે ગ્રામ સેવકને 2000ની લાંચ લેતા ગ્રામ સેવક એમ બી બરંડાને રંગે હાથ ઝડપી લીધો હતો. સરકારી અમલદાર લાંચ લેતો ઝડપાતા સમગ્ર સરકારી બાબુઓ ફફડાટ ફેલાયો છે. જોકે અરવલ્લી એસીબી પોલીસને પ્રથમ જ છટકામાં સફળતા મળતા લાંચા અધિકારીઓનો સફાયો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અલ્પેશ રાઠોડ, એસ9 ન્યૂઝ, અરવલ્લી.